કાનપુર પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત. ચાલો ગણિતની પાઠ્યપુસ્તક ખોલો. ગણિતની પાઠ્યપુસ્તકમાં આપણે અવયવ વૃક્ષ સુધી શીખી ગયા. હવે આપણે 3 દાખલા કરવાના બાકી છે. એક આ અને પાછળના 2, એટલે આ તમારું પ્રકરણ નંબર 6 પૂરું થઈ જશે. જુઓ શું કહે છે. અન્નુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ, 3 ફૂટ ને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કે અનુના ઘરમાં એક બગીચો છે અને બગીચામાં શું છે, તો કે વચ્ચે એક રસ્તો છે અને રસ્તામાં એને લાદી લગાડવી હતી. 2 ફૂટની લાદી, 3 ફૂટની લાદી અને 5 ફૂટની લાદી. જો કડિયાએ પ્રથમ હારમાં, હાર એટલે શું, તો કે લાઈન. કડિયાએ પ્રથમ લાઇનમાં 2 ફૂટની લાદી લગાવી, બીજી લાઇનમાં 3 ફૂટની લાદી લગાવી અને ત્રીજી લાઇનમાં 5 ફૂટની લાદી લગાવી. તો કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ. જો આપણે રસ્તાની લંબાઈ શોધવાની છે, બરાબર, તો એ કેવી રીતે મળે, તો કે ત્રણેય હારમાં કયા જેટલા જેટલા ફૂટની લાદી હોય એનો ગુણાકાર કરવો પડે. બરાબર, જો આવું હોય કે આ પહેલી લાઇન છે, આ બીજી લાઇન છે અને આ ત્રીજી લાઇન છે, તો આમાં કેટલી છે, તો કે 2 ફૂટની લાદી, આમાં 3 ફૂટની લાદી છે, પછી આમાં 5 ફૂટની લાદી છે. તો બધાનો ગુણાકાર કરો એટલે તમને મળે કે રસ્તાની લંબાઈ કેટલી છે. તો શું, તો કે પ્રથમ હાર, હાર એટલે લાઇન, પછી ગુણ્યા બીજી હાર અને ગુણ્યા ત્રીજી હાર. પ્રથમ હાર એટલે 2 ફૂટ, બીજી હાર એટલે 3 ફૂટ અને ત્રીજી હાર એટલે 5 ફૂટ. 2 તરી 6 અને 6 પંચા 30, તો 30 ફૂટ. તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ, તો કે 30 ફૂટ હોવી જોઈએ. ચાલો પાછળ ફેરવો. હવે બીજું શું કહે છે. મનોજે એક નવું ઘર બનાવ્યું. તે ભોયતળિયામાં લાદી લગાડવા માગે છે. ઓરડાનું માપ 9 ફૂટ × 12 ફૂટ છે અને બજારમાં 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. 1 ફૂટ × 1 ફૂટ, 2 ફૂટ × 2 ફૂટ અને 3 ફૂટ × 3 ફૂટ. તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય. જો મનોજે નવું ઘર બનાવ્યું તો એને આ ભોયતળિયું છે ને એમાં લાદી લગાડવી છે. કયા ફૂટની, તો કે 9 × 12, એટલે કે 9 ફૂટ × 12 ફૂટની લાદી લગાડવી છે. અને બજારમાં કઈ કઈ લાદી મળે છે, તો કે 1 ફૂટ × 1, 2 ફૂટ × 2 ફૂટ ને 3 ફૂટ × 3 ફૂટ. બરાબર, તો આપણે 9ના અને 12ના અવયવ પાડશું. 9ના અને 12ના અવયવમાં જો એનો 1, 2 અને 3 એ ત્રણેય અવયવ તેમાં આવી જતા હોય તો તે કદની લાદી લગાડી શકાય. 9ના અવયવ કયા થાય, તો કે 9 × 1 = 9 અને બીજા 3 × 3 = 9. હવે 9ના અવયવ પડશે નહીં. પછી 12, તો 12 × 1 = 12, બીજા 4 × 3 = 12, પછી તો કે 6 × 2 = 12 થઈ ગયું. હવે જુઓ, જોઈ 1 ફૂટ × 1 ફૂટ, તો 9 અને 12 બંનેમાં 1 1 છે, તો કે હા આમાં 1 છે અને આમાં 1 છે, એટલે 1 ફૂટ × 1 ફૂટની લાદી લગાડી શકશે. પછી 2 ફૂટ × 2 ફૂટ, તો જુઓ જોઈ બગડો આમાં છે પણ આમાં તો નથી, તો 2 ફૂટ × 2 ફૂટની લાદી લગાડી શકશે નહીં. પછી 3 ફૂટ × 3 ફૂટ, તો કે તગડો આમાંય છે અને તગડો આમાંય છે, એટલે બીજો જવાબ થશે 3 ફૂટ × 3 ફૂટ. તો એ કાપ્યા વગર કઈ કઈ લાદી લગાડી શકશે, તો કે 1 ફૂટ × 1 ફૂટ અને 3 ફૂટ × 3 ફૂટની લાદી લગાડી શકશે. થઈ ગયું. હવે જુઓ જોઈ નીચે છે. રાણીનું ઘર, ગીતાનું ઘર ને નસીમાનું ઘર. રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. એના ઘરથી આ રસ્તો 90 ફૂટના અંતરે છે. કેટલું અંતર છે, 90 ફૂટ. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તેમણે નક્કી કર્યું કે આ રસ્તા ઉપર લાદી લગાડવી છે. તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાના કદની લાદી ખરીદી, ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો
त्रणेय कया कदनी लादी खरीदवी जोईए? जो त्रणेयनी लादीनुं कद शोधवानुं छे तो कद शोधवा माटे सौथी पहेला 90 फूट त्रणेयना घरथी रस्तो केटला फूटना अंतरे छे? 90 फूटना अंतरे। तो 90 ना पहेला अवयव पाड़ो। 90 ना अवयव क्या क्या थाय? तो के 90 एकू 90। पछी क्या 90 आवे? तो के 45 दू 90। पछी 3 वडे भांगो तो 30 तरी 90। पछी 4 वडे भांगी शकाय? 90 ने 4 वडे भांगो जोई, 4 दू 8 न भांगी शकाय। पछी 5 वडे भांगो जोई, 5 एकू 5, 9 माथी 5 जाय तो 4, 5 36 5 7 35 5 8 40, શું થાય? 18 5 90 થાય। 6 વડે ભાંગી શકાય? તો કે ન ભાંગી શકાય, કે ભાંગી શકાય જોઈ જોઈએ આપણે। 6 6 એકુ 6, 9 માં 6 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 0, 6 5 30, હા ભાંગી શકાય। જુઓ, જો તમને ન ખબર હોય કે ભાંગી શકાય કે ન ભાંગી શકાય તો ભાંગાકાર કરી લેવાનો। 90 ભાંગ્યા 6 કરી તો 15 આવે, 15 6 90। પછી 7ના ઘડિયામાં કે 15 આવે તો 90 ભાંગ્યા 7 કરો, 7 એકુ 7, 9 માંથી 7 જાય 2, ઉપરથી ઉતાર્યો 0, અહીં 20 છે ને 7 છે, હવે ભાગ ન ચાલે, 7 વડે ન ભાંગી શકાય, 8 વડે ન ભાંગી શકાય। પછી 9 વડે તો કે હા 10 9 90 થાય। હવે જુઓ ક્યાં ક્યાં અવયવ આવ્યા? તો કે 1 2 3 4 9 10 15 18 30 45 અને 90, આટલા અવયવ પડ્યા। હવે આમાંથી આપણે શું કીધું છે કે રાણી ગીતા અને નસીમા અલગ અલગ ફૂટની લાદી લગાવશે, તો કયા કયા ફૂટની લાદી લગાવશે કહેવાનું છે? તો આમાંથી ક્યાં ક્યાં ફૂટની લાદી બને? એક તો 1 ફૂટ × 1 ફૂટ બને, જે મામા ઉપર કર્યું હતું એમ જ। પછી 1 ફૂટ × 2 ફૂટ, પછી 2 × 3 2 ફૂટ × 3 ફૂટ। તો આ નાના કદ જે છે બરાબર 1 2 3 સંખ્યા રહી, પાછળની સંખ્યા કરતાં તો નાની જ છે, તો 1 ફૂટ × 1 ફૂટની, 1 ફૂટ × 2 ફૂટની, 2 ફૂટ × 3 ફૂટની લાદી કોણ લગાવશે? તો કે રાણી લગાવશે, કેમ કે રાણીએ નાના કદની લાદી ખરીદી। પછી થોડુંક કદ મોટું થતું જાય કે 3 ફૂટ × 5 ફૂટ છે, પછી 5 3 ફૂટ × 6 ફૂટ છે અને 5 ફૂટ × 6 ફૂટ છે। તો આવી જે લાદી છે મધ્યમ કદની, બરાબર વચ્ચેના અવયવ વચ્ચેની સંખ્યા મધ્યમ સંખ્યા, આ બાજુ નાની છે આ બાજુ મોટી છે, તો આવી મધ્યમ કદની લાદી કોણ લગાવશે? તો કે ગીતા, કેમ કે ગીતા મધ્યમ કદની લાદી લગાવવાની હતી। અને સૌથી લાંબી લાદી નસીમા લગાવવાની હતી, તો જે મોટા અવયવ છે બરાબર કે 9 × 10 ફૂટ, પછી 10 × 15 ફૂટ, 15 × 18 ફૂટ, એવી આ બધી મોટા કદની લાદી કોણ લગાવશે? તો કે એ નસીમા લગાવશે। એટલે તમારે આમાં અનુમાન લગાવવાનું છે ખાલી, જો આવા દાખલામાં કોઈ ચોક્કસ જવાબ આવે નહીં કે 1 ફૂટ × 2 ફૂટની છે તો એ આ જ લગાવશે, પછી અહીંથી પૂરું થઈ જાય કે અહીં સુધીની રાણી લગાવશે, પછી અહીં સુધીની ગીતા લગાવશે, એવો આમાં ચોક્કસ જવાબ આવશે નહીં। તમારે અનુમાન લગાવી લેવાનું છે કે સૌથી નાના અવયવ છે તો સૌથી નાના કદની રાણી લગાવશે, પછી એનાથી મોટા અવયવ છે એ ગીતા અને છેલ્લે મોટા અવયવની નસીમાં લગાવશે। ચાલો થઈ ગયું, હવે સ્વાધ્યાય પોથી ખોલો ફટાફટ। સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર 80 પર જે અવયવ વૃક્ષ બનાવવાના હતા તે જોઈ ગયા, હવે આજે આપણે આ દાખલા પૂરીશું। જુઓ દેખાય છે ને બધાને સરસ? હમણાં શીખા ને એવા જ દાખલા છે। પેલું, મિનલના ઘરમાં એક બગીચો છે, આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે, તેને આ રસ્તા ઉપર 3 ફૂટ 4 ફૂટ ને 5 ફૂટની ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું। મિનલના ઘરમાં શું છે? બગીચો છે અને વચ્ચે એક રસ્તો છે, અને એ રસ્તા ઉપર એને 3 ફૂટ 5 ફૂટ 4 ફૂટ ને 5 ફૂટની લાદી લગાવી છે। કડિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, બીજી હારને 4 ફૂટની લાદી અને ત્રીજી હારને 5 ફૂટની લાદી લગાડી। કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી, તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? જો આપણે પાઠ્યપુસ્તકમાં જે પેલો દાખલો જોયો હતો ને એવો જ દાખલો આ છે।
કયો દાખલો જોયો તો પાઠ્યપુસ્તકમાં બગીચાવાળો જોયો તો ને આ હા બસ એવો જ દાખલો આ છે તો આમાં શું થશે તો કે પ્રથમ હાર ગુણ્યા બીજી હાર ગુણ્યા ત્રીજી હાર પ્રથમ હારમાં કયા ફૂટની લાદી લગાવવાની ત્રણ ફૂટની બીજી હારમાં ચાર ફૂટની અને ત્રીજીમાં પાંચ ફૂટની ત્રણ ચોક બાર અને બાર પંચા સાઠ તો કે સાઠ ફૂટ રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી સાઠ ફૂટ હશે પછી બીજું નીરજ તેના ઘરના ઓરડાના ભોયતળીએ ટાઇલ્સ લગાવવા માગે છે ઓરડાનું માપ આઠ ફૂટ ગુણ્યા બાર ફૂટ છે બજારમાં ત્રણ પ્રકારની લાદી મળે છે બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ સાત ફૂટ ગુણ્યા ચાર ફૂટ અને ચાર ફૂટ ગુણ્યા પાંચ ફૂટ તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય જુઓ નીરજ રહ્યો ને એને ભોયતળીએ લાદી લગાવી છે અને ઓરડાનું માપ આઠ ફૂટ ગુણ્યા બાર ફૂટ છે તો આપણે આઠના અવયવ પાડીશું પછી બારના અવયવ પાડીશું પછી આ જે સંખ્યા રહી બે ત્રણ સાત ચાર ચાર અને પાંચ જો તે સંખ્યા અવયવમાં આવતી હોય તો તે ફૂટની લાદી લગાવી શકાય ફરીથી જે આપણે લાદીનું માપ અલગ અલગ આપેલું છે તે સંખ્યા જો અવયવ પાડી તેમાં આવે તો તે ફૂટની લાદી લગાવી શકાય ઓરડાનું માપ આઠ ફૂટ ને બાર ફૂટ આઠના અવયવ પાડ્યા ચાર દૂ આઠ હજી ચારના અવયવ પાડે બે ગુણ્યા બે એટલે આઠના અવયવ ક્યાં ક્યાં થયા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દૂ ચાર દૂ આઠ પછી બાર છ દૂ બાર તો છના વરી પડશે બે તરી છ એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે હવે જુઓ જોઈ આપણે પેલી કીધી બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ તો આ અવયવમાં બે છે અને આ અવયવમાં ત્રણ છે એટલે બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટની લાદી ખરીદવી જોઈએ પછી સાત ફૂટ ગુણ્યા ચાર ફૂટ તો સાત ફૂટ તો આ એકના અવયવમાંથી સાતળો તો છે જ નહીં એટલે આ નહીં આવે બરાબર પછી આમાં જુઓ જોઈ ચાર ફૂટ ગુણ્યા પાંચ ફૂટ ચાર છે હજી જુઓ બે ગુણ્યા ચાર ચાર દૂ આઠ ચોકડો છે પરંતુ પાંચળો ક્યાંય છે નહીં છ દૂ બાર એમાંય પાંચળો નથી ચાર દૂ આઠ એમાંય પાંચળો નથી એટલે આ બે લાદી લગાડી શકાશે નહીં તો એક જ લાદી લગાડવી પડશે બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટની હવે જુઓ ત્રીજું જગદીશભાઈના ઓરડા રસોડાના ભોયતળિયાનું માપ ત્રણસો સેમી ગુણ્યા બસો સેમી છે જ્યારે આવી રીતે ગુણાકારમાં બે અલગ અલગ સંખ્યા આપે ત્યારે એક લંબાઈ હોય અને એક પહોળાઈ હોય શું હોય એક લંબાઈ હોય અને એક પહોળાઈ તેમાં તેમણે વીસ સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાડવી હોય તો કેટલી ટાઇલ્સ જોઈએ જુઓ ભોયતળિયાનું માપ કેટલું છે ત્રણસો સેમી ગુણ્યા બસો સેમી તો આપણે પહેલાં ભોયતળિયાનું ક્ષેત્રફળ શોધી લઈએ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળનું સૂત્ર આવડે બધાને શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ એટલે ત્રણસો સેમી ને પહોળાઈ એટલે બસો સેમી ત્રણસો સેમી ગુણ્યા બસો સેમી ત્રણ દૂ છ અને પાછળ કેટલા ઝીરો એક બે ત્રણ અને ચાર ઝીરો તો સાઠ હજાર સેમી આવ્યું ભોયતળિયાનું માપ આપ્યું સાઠ હજાર સેમી હવે આપણે શું કીધું કે વીસ સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ વીસ સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ ટાઇલ્સ કેવી છે તો કે આવી છે ચોરસ આનું માપ વીસ સેમી છે બધાનું માપ વીસ સેમી છે ચારે ચારનું તો આપણે શું કીધું છે કે લંબાઈ ચોરસ ટાઇલ્સ લગાડવી હોય વીસ સેમી લંબાઈ એટલે આપણે એક જ લંબાઈ આપી છે ખાલી તો આપણે આખા ચોરસનું પહેલાં શોધવું પડે તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લખો લંબાઈ ગુણ્યા લંબાઈ એક લંબાઈ કેટલી છે વીસ તો કે વીસ ગુણ્યા વીસ એટલે ચારસો સેમી સમજાણું ચારસો સેમી શું આવ્યું તો કે ચારસો સેમી આખી ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ આવ્યું આપણે આપ્યું તો ખાલી એક જ બાજુનું ક્ષેત્રફળ વીસ સેમી પણ આપણે આ ગુણાકાર કરી અને ચારસો સેમી જે શોધ્યું એ આખું ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું હવે આપણે ભોયતળિયાનું ક્ષેત્રફળ મળ્યું સાઠ હજાર સેમી અને ચોરસનું ક્ષેત્રફળ મળ્યું ચારસો સેમી તો ટાઇલ્સ કેવી રીતે મળે તો કે ભોયતળિયાનું જે ક્ષેત્રફળ હોય એને ભાંગ્યા આપણે ચોરસનું ક્ષેત્રફળ કરીશું
એટલે કેટલું તો કે 60,000 સેમી એને ભાંગ્યા 400 સેમી 60,000 ભાંગ્યા 400 આ એક જીરો ઉડી ગયો આ બીજો જીરો ઉડી ગયો ઉપર વધ્યા 600 અને નીચે વધ્યા 4 તો 600 ભાંગ્યા 4 કરો જોઈએ કેટલા આવે 600 ભાંગ્યા 4 4 એકુ 4 6 માં 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 0 4 પંચા 20 20માંથી 20 જાય 0 અને ઉપરથી આ એક 0 ઉતાર્યો એટલે ભાગફળમાં 0 કેટલા આવ્યા 150 એટલે 150 ટાઇલ્સ કેટલી ટાઇલ્સ જોશે તો કે 150 ટાઇલ્સ જોશે હવે જુઓ ચોથું 24 લીટર 36 લીટર ને 48 લીટર ડીઝલ ભરેલા 3 પંપ છે તો સૌથી મોટા એવા માપનું કેન શોધો કે જે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે ડીઝલ ભરેલા 3 પીપ છે અલગ અલગ છે જુઓ 24 લીટર 36 લીટર ને 48 લીટર તો આપણે એક સૌથી મોટો અવયવ લઈએ કયો અવયવ તો કે 12 આ જે 12 અવયવ રહ્યો ને એ ત્રણેયમાં કોમન છે જુઓ 12 દુ 24 12 તરી 36 12 ચોક 48 બારથી મોટો તમને એવો એકય અવયવ મળે નહીં કે જે 24 36 ને 48 ત્રણેયમાં આવતો હોય એટલે આપણે 12 જ રાખશું અહીં તો 12 સૌથી મોટો અવયવ છે કે જે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે એટલે શું લખીશું તો કે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ 12 ગણાથી માપી શકે કયો અવયવ આવ્યો તો કે 12 કેમ કે 12 ત્રણેયમાં સૌથી મોટો સામાન્ય અવયવ છે સમજાણું હવે જુઓ પાંચમું બીના લીના અને સીમા એકબીજાની નજીકમાં રહે છે તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદી જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કયા માપની લાદી ખરીદવી જોઈએ બીના લીના અને સીમા એકબીજાની નજીકમાં રહે અને એના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે હમણાં પાઠ્યપુસ્તકમાં જે આપણે 90 ફૂટવાળો જોયો ને કે 90 ફૂટના રસ્તે જે ત્રણેયનું ઘર હતું બરોબર કોણ હતું તો કે એક રાણી હતી એક નસીમા હતી આ દાખલો જે આપણે જોયો ને રાણી ગીતા અને નસીમા વાળો બસ એવો જ દાખલો આ છે એમાં 90 ફૂટ હતું ને આમાં કેટલા ફૂટ છે તો કે 20 ફૂટ છે તો આપણે 20 સેમી છે તો 20 ફૂટનું અહીં ફૂટ આવશે બરોબર તો 20 ફૂટના અવયવ પાડીએ તો અવયવ ક્યાં ક્યાં પડે તો કે 10 દુ 20 20 એકા 20 5 ચોક 20 હવે ક્યાંય 20 આવે તો કે ન આવે અવયવ ક્યાં ક્યાં થયા 1 2 4 5 10 અને 20 તો ત્રણેય કયા કયા માપની લાદી ખરીદી હશે તો જુઓ પહેલા 1 ફૂટ ગુણ્યા 2 ફૂટ એક લાદી એવી થાય 1 ફૂટ ગુણ્યા 2 ફૂટની પછી 2 ફૂટ ગુણ્યા 4 ફૂટની પછી 4 ફૂટ ગુણ્યા 5 ફૂટની પછી 5 ગુણ્યા 10 ફૂટ ને 10 ફૂટ ગુણ્યા 20 ફૂટ આમ આમ તમે આગળ આગળ લખતા જાઓ તો 20 ફૂટ લગી જાય એટલું જ રાખે બરાબર એટલે આનો પણ આપણે ચોક્કસ જવાબ દઈ શકીએ નહીં પણ જવાબમાં તમારે આટલું લખી નાખવાનું ક્યાં સુધી તો કે 5 ફૂટ સુધી જો આમાંથી જે અલગ અલગ ફૂટ આવે છે ને એમાંથી જો 1 ફૂટ ગુણ્યા 2 ફૂટ ને 2 ફૂટ ગુણ્યા 4 ફૂટ એ લાદી બીનાએ લગાવી હશે પછી 4 ફૂટ ગુણ્યા 5 ફૂટ ને 5 ફૂટ ગુણ્યા 10 ફૂટની લાદી છે તો એ લીનાએ લગાવી હશે બધાએ અલગ અલગ કદની લાદી લગાવી હશે આપણે એવું કીધું નથી કે આ એ ઓછાની લગાવી ને એ મધ્યમની ને આ એ સૌથી લાંબા કદની ને આપણે આટલો જવાબ આવ્યો અલગ અલગ ફૂટ તો આ ત્રણેય આમાંથી કોઈ પણ ફૂટની લાદી લગાડી હશે સમજાઈ ગયું તો અહીં આપણું પ્રકરણ નંબર 6 પૂર્ણ થાય છે આ તો મેં તમને ગયા વિડીયોમાં જ કરાવી દીધું હતું ને ગૃહ કાર્ય
હવેથી નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 7 જે છે તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.